Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Susha College of Commerce, Management and Computer Education. There is managed by Jain Citizens Education Society. Here we are, start an initiative of online teaching 2020 to 2021. Today our subject is that English. In Becom Same One department. So, let us first of all, we talk about first of all, welcome to you to the new stage of life and hope that college life goes through a very good experience. Let me introduce you. My name is Hardik Prajapati i am going to study your subject in foundation course of english 1 i have been teaching for the last 5 years in the different types of colleges classes and schools so i have uh, so many experience in this subject now we discuss about our English subject book. In this screen, I will show you that book front page of book in this screen. This book is title is that English Bliss. This book is available in two types of publication, like 2020 and 2021. We must preferred the publication is 2021. In this book.

બટ આપણે છે શું કરવાનું છે તો સેમેસ્ટર સેમેસ્ટરની અંદર એટલે કે ફર્સ્ટ સેમેસ્ટર ની અંદર વન ટુ 5 સ્ટોરી અને જે સેકન્ડ સેમેસ્ટર છે તેની અંદર સિક્સ ટુ 10 સ્ટોરીઝ છે એને આપણે સ્ટડી કરવાની છે ઓકે ચાલો ફર્સ્ટ ઓફ ઓલ વી ટોક અબાઉટ અવર સિલેબસ અવર સિલેબસ ઇઝ ડિવાઇડેડ ઇનટુ ટુ ટુ પોર્શન ફર્સ્ટ ઇઝ ધ સ્ટોરી એન્ડ સેકન્ડ ઇઝ ધ ગ્રામર એન્ડ બોથ ઇઝ વિલ આસ્ક યુનિવર્સિટી ઇન સેવન્ટી માર્ક્સ એન્ડ અવર ઇન્ટરનલ માર્ક્સ ઇઝ ગીવન બાય યોર પર્સનાલિટી યોર અસાઇનમેન્ટ એન્ડ યોર ઇન્ટરનલ એક્ઝામિનેશન્સ તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ સ્ટોરીને લઈને તો સ્ટોરી છે તે આપણે વાત કરીએ એ મુજબ તો ઇંગ્લિશ બ્લીસ જે તમારી ટેક્સ્ટ બુક છે તો આ ટેક્સ્ટ બુકની સ્ટોરી નંબર વન ટુ ફાઈવ જે છે તે સ્ટોરીના ક્વેશ્ચન આન્સર્સ છે એની શોર્ટ નોટ્સ છે એની

એટલે કે તમારી ઇન્ટરનલ એક્ઝામિનેશન લેવાય છે તે યા અધર એની સિવાય એનો ઓપ્શન્સ છે તો કે તમારા એસમેન્ટ છે તે અને તમારી જે પ્રેઝન્ટ છે તેના આધારે તમે એના ત્રીસ માંથી આઉટ ઓફ તમે જે માર્ક આવે છે તે તમને આપવામાં આવે છે અને છે તે તમારે એક્ઝામિનેશન રિટર્ન ટેસ્ટ આપવાની હોય છે યુનિવર્સિટી એક્ઝામ ઓકે તો તમને ખ્યાલ આવી ગયો કે સિલેબસ શું છે આપણો તો સિલેબસ છે તે સ્ટોરી છે વન ટુ ફાઈવ એન્ડ ગ્રામર છે તો ગ્રામરના ફોર પોઈન્ટ એટલે કે ટોટલ સ્ટોરી છે એ તમારે ફોર્ટી માર્ક્સમાં ગ્રામર છે તે થર્ટી માર્ક્સમાં એન્ડ એવી રીતના તમારું રાઉન્ડ ફિગર બને છે સેવન્ટી માર્ક્સ અને જયારે ઇન્ટરનલ છે એક્ઝામિનેશન છે તેના આધારે ચાલો ચર્ચા કરી હવે તો સ્ટોરી પોર્શનની તો સ્ટોરી પોર્શન છે તે તમારે ટોટલ ચાલીસ માર્ક ની અંદર યુનિવર્સિટી એક્ઝામની અંદર પૂછાવાનો છે તો ફર્સ્ટ ઓફ ઓલ એને તમારે ટાર્ગેટ કરવો ખૂબ જ જરૂરી છે તો કે યસ

ઓલ ધ સ્ટોરી ઇઝ બેઝડ ઓન લિટરેચર ઓકે તો આ બધી જ સ્ટોરી છે ને તે એક સાહિત્ય ઉપર ડિપેન્ડેડ છે એટલે કે જે ઓસ્ટ્રેલિયન લિટરેચર આવે છે જે રશિયન લિટરેચર છે યા અમેરિકન લિટરેચર છે તેની અંદર રહેલી બહુ જ મોટિવેટેડ અને એવોર્ડેડ જે નોવેલ છે તે નોવેલમાંથી આપણને સ્ટોરી અહીંયા આપેલી હોય છે એટલે કે લાઈફની અંદર મોટિવેશન માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે આપણી યુનિવર્સિટી ની અંદર એના આન્સર રાઇટિંગ માટે પણ આપણી માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે તો ફર્સ્ટ સ્ટોરી છે ધ લાસ્ટ લીફ તો આ સ્ટોરી એવી બેઝડ છે તો એ ટુ સિસ્ટર ઉપર બેઝડ છે આખી સ્ટોરી જે લાઈફની અંદર તો ફરી વાર કમબેક કઈ રીતના કરે છે જ્યારે એક સ્ટ્રગલ સ્ટ્રગલિંગ લાઈફ છે જ્યારે એમ લાગતું હોય છે કે બધું જ પૂરું થઈ ગયું છે અને લાઈફ છે એકદમ ડેથ તરફ જઈ રહી છે બટ જસ્ટ આમ થોડીક બાકી હોય છે મૃત્યુની અને પછી રિકવર કઈ રીતના કરે છે સિસ્ટર બંને તેની વાત આપણને આ સ્ટોરીની અંદર કરી છે જેને આપણે ડીપી સ્ટડી કરીશું રેગ્યુલર નેક્સ્ટ લેક્ચર થી ઓકે ઇન ધ સેકન્ડ સ્ટોરી ટાઇટલ ઇઝ ધેટ ધ નાઇટ એટ દેવલી ઇન ધીસ સ્ટોરી વી આર ટ્રાવેલિંગ સ્ટોરી ઇન ધીસ સ્ટોરી વી આર સ્ટડી અબાઉટ ધ ટ્રાવેલિંગ ઓફ ટુ દેહરા ટુ દેવલી ધીસ ઇઝ ધ ટુ સિટી પ્લેસ છે એન્ડ દેવલી તો તેની અંદર રહેલી એક ટ્રેનની મુસાફરીની આખી સ્ટોરી છે તમને અહીંયા આપેલી છે જેની અંદર આપણે સમજવાનું છે કે તમે કઈ રીતના રિલેશન છે એ મેન્ટેન કરી શકો છો તો એ કોમ્યુનિકેશન છે એ રિલેશન્સ છે તો એ આપણે સમજવાના છે સેકન્ડ સ્ટોરીની અંતર્ગત પછી થર્ડ વાત કરીએ તો એ સ્નેક ઇન ધ ગ્રાસ તો એ સ્નેક ઇન ધ ગ્રાસ સ્ટોરી છે તે બેઝડ છે ઓન ધ કોમેડિયન ઓકે તો આ એક કોમેડી છે સ્ટોરી આપણી જેની અંદર આપણે થોડું ફ્રેશનેસ ફીલ થશે જે લિટરેચર ઉપર બેઝડ છે બટ એટલી બધી કંઈ એમાં કંઈ મોટિવેશન આપણે એમાંથી કંઈ સ્ટડી વધારે કરી લઈએ એવું કંઈ નથી બટ ઇન ધીસ સ્ટોરી વી આર જસ્ટ રિફ્રેશિંગ અવર સ્ટડી ઓકે એટલે કે જાણે તમે થોડા રિફ્રેશ થઈ જશો અને એક લેવલ ઉપર ચાલતી સ્ટોરી છે સ્ટોરી નંબર થ્રી છે તે એટલે કે તેની અંદર એક જે બંગલો છે તેની આખી ચર્ચા કરવામાં આવી છે તેની અંદર સ્નેક નો શું રોલ હોય છે તેની આપણને કોમેડી ફોર્મમાં આપણને એક નોવેલ આપેલી છે ઓકે એટલે કે સ્ટોરી છે નોવેલની તો કે યસ અને ફોર્થ નંબરની સ્ટોરીની ચર્ચા કરીએ તો ફોર્થ સ્ટોરી ટાઇટલ ઇઝ ધેટ ધ ફ્લાય તો આ સ્ટોરી ની અંતર્ગત આપણે ચર્ચા કરવાની છે તો કે ની તો આ જે ફ્લાય છે ને એ કઈ રીતના પોતાની લાઈફ છે તે સામે પોતાની ડેથ દેખાતી હોય છે છતાં પણ પોતાની લાઈફને બચાવવા માટે કેટલી મહેનત કરે છે અને એક ટેબલ ડેસ્ક ઉપર પોતાની લાઈફ કઈ રીતના બચાવે છે જે માંથી એની આપણને આખી સ્ટોરી અહિયાં

લાઈફ જીવે છે ઓકે ચાલો અને સ્ટોરી નંબર ની ચર્ચા કરીએ ધ હેપી પ્રિન્સ તો હેપી પ્રિન્સ છે તે એક સ્ટેચ્યુ બેઝડ આખી સ્ટોરી છે જેની અંદર તો કે લોકોના ઇમોશન્સ છે તે એક સ્ટેચ્યુ ઉપર કેટલા ઇફેક્ટ કરે છે અથવા જે બર્ડ્સ છે જે એનિમલ્સ છે તે સ્ટેચ્યુની સાથે કેટલું કોમ્યુનિકેશન કરી શકે છે એ સ્ટોરી આપણને જણાવેલી છે ધ હેપી પ્રિન્સની સાથે ઓકે એટલે કે એક સ્ટેચ્યુ છે કેટલા રિલેશન હોય છે એની અંદર કેટલા ઇમોશન્સ છે તે કેટલું કોમ્યુનિકેશન કરી શકે છે જો કોમ્યુનિકેશન કરી શકતું હોત તો એ કેવું કોમ્યુનિકેશન બધી ચર્ચા આપણે કરવાની છે ધ હેપી પ્રિન્સમાં ઓકે તો આ થઈ વાત આપણા સ્ટોરી પોર્શનની એટલે કે સ્ટોરી પોર્શન્સ છે તે આપણે આવી રીતના કઈક ચાલવાનો છે એટલે કે આપણે સ્ટોરી આ ફાઈવ સ્ટોરીને સ્ટડી કરી લઈએ એટલે આપણે ફોર્ટી માર્ક્સ કવર કરી લઈશું જે યુનિવર્સિટી ની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે તો કે યસ ઓકે યુ આર ઓલ અન્ડરસ્ટેન્ડ આરસ્ટેન્ડ સ્ટોરી ચલો તો સેકન્ડ પોર્શન ની વાત કરીએ તો એ સેકન્ડ પોર્શન છે ગ્રામર તો ગ્રામર છે ને ટોટલ તમારે થર્ટી માર્ક ની અંદર પૂછાતું હોય છે તો આ થર્ટી માર્કસ છે

એટલે કે તેની અંદર તમને ફિલ ધ બ્લેન્ક જ પૂછાવાના છે એની અંદર કોઈ જ હાર્ડ છે એવું બધું કંઈ છે એની જે ટેન્સ છે તે તમને ની અંદર પૂછાવાના છે અને તમારે ત્યાં ફિલ ધ બ્લેન્ક એવી રીતના તમારે કરવાની રહેશે ઓકે ચાલો અને સેકન્ડ પોર્શનની વાત કરીએ ગ્રામરના તો સેકન્ડ ટોપિક રહેશે આપણો સબ્જેક્ટ વર્બ અરેન્જમેન્ટ તો હવે જે સબ્જેક્ટ છે આપણે વાત કરીએ છીએ ડિફરન્ટ ટાઈપના અંતર્ગત તો સબ્જેક્ટ છે એનું અરેન્જમેન્ટ આપણને ખ્યાલ છે સબ્જેક્ટ પ્લસ આપણે શું કરીએ છીએ સબ્જેક્ટ પ્લસ ટુ નું ટુ બી છે તે પ્લસ આપણે વાત કરીએ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ આવી રીતના આપણે જે ડિફરન્ટ ટાઈપની જે સેન્ટેન્સ સ્ટ્રકચર છે તે આપણે સ્ટડી કર્યા છીએ તે જ મુજબ તમને એવી રીતના આ ટોપિકની અંદર આપણે સ્ટડી કરવાના છે ડિફરન્ટ ટાઈપ્સના જે સેન્ટેન્સ સ્ટ્રકચર છે તે અને વર્બ સ્ટ્રક્ચર છે તે આપણને ખ્યાલ છે વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ આ જે વર્બ છે એ છે આપણે ફિલઅપ કરવાના રહેશે આ ટોપિક ની અંદર જેને આપણે ત્યારે સ્ટડી કરીશું એના પછી જે યુનિવર્સિટી ની એક્ઝામ ની અંદર બ્લેન્ક માં જ પૂછાવાના છે ઓકે ચાલો તો થર્ડ પોર્શન ની વાત કરીએ તો કોમ્પ્રિહેન્શન તો કોમ્પ્રિહેન્શન છે ને તે તમને છે એ નોર્મલી તો કે કોઈ એક પેરેગ્રાફ આપી દેશે જે અનનોન પેરેગ્રાફ હશે જે નોન પેરેગ્રાફ રહેશે નહીં એટલે કે એ સ્ટોરીમાંથી કોઈ તમને નથી આ ફર્સ્ટ એક અંદર ક્લિયર કરી લેજો તો એ વાત બીજી એક કે અનનોન હશે કોઈ અનનોન પેરેગ્રાફ તમને પૂછવાનો છે એ પોલિટિક્સમાંથી હોય યા હોય યા કોઈ પણ હિસ્ટ્રીમાંથી હોય તો એવો કોઈ તમને એક પેરેગ્રાફ આપી દેશે એક કોમ્પ્રિહન્શન માંથી તમારે ક્વેશ્ચન આન્સર મેળવવાના છે જે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ની અંદર આપણે આવી ગયું છે એ જ પેપર સ્ટાઇલ થોડી સેમ અહીંયા મેચ થાય છે કોમ્પ્રિહેન્શન જે ટેન માર્ક્સ તમારે પૂછાવાનું છે ઓકે પછી વાત કરીએ આપણે ફોર્થ નંબર તો એન્ટોનિયમ્સ એન્ડ સાઇનોનિયમ્સ તો આની માટે તો જે એન્ટોનિયમ્સ છે અને સાઇનોનિયમ્સ છે તે તમારી બુકની અંદર એટલે કે જે તમારી ટેક્સ્ટ બુક ઇંગ્લિશ ગ્રામર ની અલગ બુક આવે છે એક તો તે ટેક્સ્ટ બુકમાં આવેલી જે સી જમનાદાસ ની બુક છે તેની અંદર તો એન્ટોનિયમ્સ અને સાઇનઅનિયોમ્સ જે લિસ્ટ ઓફ આપેલા છે એ લિસ્ટમાંથી જ તમારે એક્ઝામની અંદર પૂછાવાના છે એટલે કે તમારે કોઈ વધારાના કોઈ રીડ કરવાની જરૂર છે નહીં ટેક્સ્ટ ની અંદર એ થર્ટી ટુ થર્ટી તમને એન્ટિનિયમ્સ અને થર્ટી ટુ થર્ટી ફાઈવ આપ્યા છે તો આ જે છે એને રીડ કરી લેવાના છે પ્રોપરલી અને એ રીડ કરીને એના તમને શું કરશે કોપી પેસ્ટ તમારા એક્ઝામની અંદર એટલે કે યુનિવર્સિટી એક્ઝામિનેશનની અંદર

માર્ક્સ માર્ક્સ એન્ડ બધા જ મેં તમને સમજાવ્યા છે તેને તમારી નોટબુક ની અંદર એક શું કરી દેજો ની સાથે ચાર્ટની સાથે તમે બનાવી લેજો એટલે કે તમને પ્લાનિંગ ખબર હોવું જોઈએ કે શું કરવાનું છે સબ્જેક્ટ ની અંદર અને કોની ઉપર ફોકસ કરવાનું છે અને કયા સબ્જેક્ટમાં કયા ને ટાર્ગેટ કરવાનો છે મેક્સિમમ માર્ક લાવવા માટે ઓકે ચલો તો હવે આ થઈ વાત આપણા સબ્જેક્ટ ને લઈને બટ હવે થોડીક હટકે વાત કરીએ કે હવે લાઈફના એક નવા સ્ટેજ ઉપર તમે જઈ રહ્યા છો તો કોલેજ લાઈફ શરૂ થઈ રહી છે તો ફર્સ્ટ ઓફ ઓલ બેસ્ટ ઓફ લક બધાને બટ હવે આ જે છે એ આપણે આ નવા સ્ટેજ ઉપર તો સારી રીતના મોટિવેટેડ રહીને હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક કરીને તો આપણે શું કરવાનું છે ઓકે તો એની માટે તમને ફરી વાર વાત આપી દઉં કે બેસ્ટ ઓફ લક અને બીજી વાત કરીએ તો આની માટે તમારે હવે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્ટોરી નંબર વન છે લીફ તેને સ્ટાર્ટ કરીશું ઓકે અને તમારે જ્યારે પણ કોઈ ડાઉટ હશે મારા ની લઈને તો તમે એની ટાઈમ એટલે કે નાઇન ટુ નાઇન એ એમ ટુ વન પી એમ તમે છે એ મારો કોન્ટેક કરી શકો છો અને તમારા કોઈ રહેલા સબ્જેક્ટ ના કોઈ પણ ડાઉટ મને ત્યાં પૂછી શકો છો અને તમને તે જ દિવસે ત્યાં તેનું સોલ્યુશન મળી જશે ઓકે ચલો તો આ થઈ વાત આપણા સબ્જેક્ટ ને લઈને અને તમારા ડાઉટ ને લઈને ઓકે તો હવે આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર તો આપણે સ્ટાર્ટ કરવાનું છે સ્ટોરી નંબર વન ધ લાસ્ટ લીફ ઓકે તો ચાલો તો ત્યાં સુધી જોતા રહેજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ઓકે થેન્ક યુ વેરી મચ